समाचार की तलब करता पहला जो ही आज नाम क्या समाचार साबर डेरी અને હિરાદેર દૂધ મંડી વચ્ચે વિવાદ છેલ્લા એક અઠવાડિયાથી છડાયો વિવાદ ડેરીના કર્મચારીઓ મારી ગુંદી રાખવાનો આક્ષેપ વરાછી પોલીસ મથકે યોજાયો લોક દરબાર તહેવારોમાં ચાલતા શાંતિ કાયદો વ્યવસ્થા જાળવવા યોજાયો લોક દરબાર હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા રાજકીય અગ્રણીઓ હાજર ચોમાસાની ઋતુમાં વરસાદની સાથોસાથ જીવજંતુનો ઉપદ્રવ વધુ ચૂડવેલ ઉપદ્રવ લોકો માટે અસહ્ય ઠેર ઠેર જીવાતના ઉપદ્રવથી લોકો ત્રાહિમા આ હતા આજના મુખ્ય સમાચાર સમાચાર જોઈએ વિસ્તાર સાબર ડેરી અને હિલર દૂધ દૂધ મંડળીમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવાદ જેમાં ગરીબ અને પશુપાલક પર લગતા પરિવારો પર જોખમ સાબર ડેરી અને હિલર દૂધ મંડળી વચ્ચેનો વિવાદ છેલ્લા એક અઠવાડિયાથી વકર્યો છે સાબર ડેરીના અધિકારીઓએ હિલર દૂધ મંડળીના ચેરમેન સાહેબ ત્રણ શખ્સો વિરુદ્ધમાં ડેરીના સુપ્રેસિડેન્ટ અને કર્મચારીઓને ગેરકાયદેસર મારામારી સાથે ગોતી રાખવાના આક્ષેપ સાથે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત મુજબ માલપુર તાલુકાના હેલોદર દૂધ મંડળીમાં ગત 19 જૂને ગ્રાહકોના દૂધના સેમ્પલના પરીક્ષણ માટે આવેલા સાબર ડેરીના કર્મચારીઓને માર મારી ગોતી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં હેલોદર દૂધ મંડળીના ચેરમેન અને અન્ય બે એકમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે સાબર ડેરીના સુપ્રેસિડેન્ટ રામણભાઈ પટેલે પોતાની ટીમ સાથે ગ્રાહકોના દૂધના સેમ્પલોનું પરીક્ષણ લઈ રહ્યું હતું ત્યારે ગામના જ બે શખ્સો દ્વારા આ દૂધના સેમ્પલોનું પરીક્ષણ અટકાવવાના ઈરાદે ગેરકાયદેસર અટકાયત કરી બેસાડી દીધા હતા તથા આ જ સમયે સાબર ડેરીના પૂર્વે ડિરેક્ટર અને હેલોદર દૂધ મંડળીના ચેરમેન જસુભાઈ પટેલ ત્યાં આવી જઈ વિપક્ષ ગાળો બોલી બળજબરીથી સાબર ડેરી વિરુદ્ધ લખાણ લખવા જણાવ્યાનો આક્ષેપ સહિત ત્રણ લોકો સામે માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ સાબર ડેરીના પૂર્વ ડિરેક્ટર આ સમગ્ર ઘટનાને હેલોદર દૂધ મંડળીને બદનામ કરવાનો કારસો રચાયો હોવાની જણાવી રહ્યા છે હેલોદર દૂધ મંડળી સાબર ડેરીનો સભાસદ હોવાથી આગામી ચૂંટણીમાં ભાગ લઈ શકે તેવા હેતુથી આ દૂધ મંડળીનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી સાબર ડેરી દ્વારા હેલોદર દૂધ મંડળીના ચેરમેનના હિસાબે મારા ઉપર ફરિયાદ ખોટી દાખલ કરવામાં આવી ખોટી એટલા માટે કરવામાં આવી કે હું આ મંડળીને કોઈ પણ રીતે સાબર ડેરીની એક યોજના છે આ મંડળીને બંધ કરી દઈએ ચૂંટણીમાં લડી ના શકે એટલા માટે પૂર્વગ્રહથી આ મંડળી ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી એમનું દૂધ લેવાનું બંધ કરાવ્યું કદાચ માની લો કે વહીવટદારોની કોઈ ભૂલ હોય તો એ નોટિસ આપી શકે મારી સાથે 1-to-1 ચર્ચા કરી શકે એના બદલે એમણે સીધું 500 ગ્રાહકોનું દૂધ લેવાનું બંધ કર્યું દૂધ ન લેવાય તો અલ્ટિમેટલી હેલોદર દૂધ મંડળી સાબર ડેરીમાં ચૂંટણી લડતો રોકી શકાય એટલા માટેનો આ પૂર્વ પ્લાન છે અને આ રીતે ખોટી ફરિયાદો કરીને હેલોદર મંડળીને ભગવવાનું કારક સ્થાન જ્યારે એમની સાબર ડેરી દ્વારા જે ખોટું કરવામાં આવે છે એના તો મારી પાસે 1000 પુરાવા છે એ પુરાવા રજૂ કરી શકું એમ બોગસ સીલ લાવવાનો ખોટી પહોંચો મોકલાવવાની દૂધ ઓછું મોકલાયાની પહોંચો કે જે સુધારેલી હોય આવા ઘણા પુરાવા મારી પાસે છે પુરાવાઓ પર જ્યારે જરૂર પડે ત્યારે હું કોર્ટમાં રજૂ કરીશ અને જે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન લેવા માટે મારે કદાચ કોર્ટનો દ્વાર ખખડાવવાનો વખત આવ્યો છે સમય આવે હું કોર્ટથી આ પૈસા વસૂલ કરવાનો મારા ગ્રાહકોને દૂધ ઉત્પાદકોને મદદ કરવા માટે હું બધી જ રીતે તૈયાર છું
માલપુર પોલીસ સ્ટેશનમાં દૂધ મંડળીના રમણભાઈ ભીખાભાઈ પટેલ નવો દ્વારા હેલોદર ગામે દૂધ મંડળીના સેક્રેટરી તથા તેમના બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદની હકીકત એવી છે કે હેલોદર ગામે દૂધ મંડળીમાં દૂધમાં મિલાવટ જણાતો તપાસ કરવા ગયેલા અને આ વખતે તેમના વિરુદ્ધમાં દૂધ મિલાવટના સેમ્પલ વિરુદ્ધ આ લોકોએ ધાક ધમકીઓ અને જાનથી જબરજસ્તીથી લખાણ લખાવી આપવા માટે આ લોકોએ દબાણ કરેલ હતું, જે વિરુદ્ધ આ ત્રણેય સેક્રેટરી તથા તેમના બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે અને તેમના વિરુદ્ધ આ તપાસ ચાલુ છે. હા, ધોરાજીની અંદર ટ્રાફિકની સમસ્યા છે,
એના હલ કરવા માટે અમે પૂરેપૂરો સાથ સહકાર આપીશું અને અમે કરીશું. એમણે જે રજૂઆત કરી છે એને અમે અમારી નિષ્ઠા નિભાવીશું. કોઈ મહત્વની ફરિયાદો ગંભીર પ્રકારની કોઈ ફરિયાદો? ના, એના માટે કોઈ. હાલમાં તાજા મોહરમનો તહેવાર ચાલી રહ્યો છે, એકબીજા ભાઈચારાથી ચાલી રહ્યું છે. ખાટલામાં બેહીને રંધાય, નકર ના હોય તો ભૂખી જ રહું પડે એમ.
અને હેતરામાં ખાટલામાં ખાટલા બદલાય હેતરામાં જઈને ઊંઘે તો ઘેર તો ઊંઘ આવ્યું જ નહીં અને કોનામાં જ્યાં અસરો અને મોટાના બધાના કોનામાં રૂ ગાલીને ઊંઘ ઉપર કોનમાં પેસા તો પાછું એ ચો દવાખાન લઈ જવાનું અને બધું હેતરામાં જ થાય તો અને ઘેર તો રવાયું જ નહીં અડધા નળિયા બે તે પરસાડી નળિયા પરસાડી ભૂઈ પર ટપો ટપ ખાવાના ખા બે એમાં પર ખાવાનું જ અને બધું ફરા થાય એના દવા કોક હારી હોય તો સારું તો એનાથી પાછી પણ મરી જતો વધુ ના તથા સોરણ બધા ને હપાય તો રવાય નહીં ખાવા પીવા બધા અડધો ભૂખ્યા બીજો કોઈ રોજ એના પાંચ વાર તો ખાટલા પર રંધાય લઈને ના હોય તો પછી તો ભૂખ્યું જ રહે ને ગયા તો રંધાય જ નથી આપણા નહીં આ ચુરવેલોનો ત્રાસ થઈ ગયો છે. જ્યારથી વરસાદ આવ્યો છે ત્યારનો ચુરવેલો એટલી બધી છે કે ગામમાં લોકોને કયો જમવાનું બનાવવું કયો રહેવું આ બહુ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. અને આની આરોગ્ય વિભાગમાં ગઈકાલે મેં આ રીતે હતું વાત કરેલી તો એ લોકોએ કીધું કે એનો કોઈ દવા જ નથી. તો હું તો આરોગ્ય વિભાગને એક વિનંતી કરું છું કે આના ઉપર કોઈ સંશોધન કરીને આની કોઈ દવા ઉત્પન્ન કરવામાં આવે અને જો આવા જો પરિસ્થિતિ હોય તો જો દવા છોટવામાં આવે તો આ લોકોને ખરેખર આ ચુરવેલોનો ત્રાસ છે એનાથી લોકો બચી શકે. અને નાના છોકરાઓને તો ખરેખર આની જે સ્મેલ એટલી બધી બહુ ભયાનક આવે છે કે જેનાથી વોમિટ ચાલુ થઈ જાય છે અને બહુ બીમારીની પરિસ્થિતિ ઊભી થાય છે. ઓગણવાડીનો બાળકોને મેં મોકલવાનો બંધ કર્યો છે કારણ કે ઓગણવાડીમાં એટલી બધી ચુરવેલો ભરાઈ ગઈ છે કે બાળકો કઈ રીતે મોકલવો. અને શાળામાં પણ આ રીતે ત્રાસ થઈ ગયો છે. તેમ છતાં શાળાના બાળકો થોડો મોટો હોવાથી બાળકો ભણવા માટે તો જાય જ છે પણ ખરેખર એ પણ શાળામાં મોકલવાનો.
સુરેશભાઈ જગદીશભાઈ સરવૈયા બોલું છું. આ વિસ્તારની અંદર અવારનવાર બસો ખૂંચી જાય છે. સવારના પોરમાં અમે વિદ્યાર્થીને કાયદા અમારું મન જાણે છે અને ગારો પણ બહુ જ થાય છે. આ લોકો કોઈ ધ્યાન દેતા નથી, તો હવે આનું શું નિર્ણય લેવો અમારે? બરાબર ને, હવે આનો નિર્ણય તમે લ્યો. આ 3-4 વાહનો ખૂંચી ગયા છે 3-4 દિવસમાં. વિસ્તારનું નામ શું છે? વિસ્તારનું નામ છે આપણે હિરપરાવાડી. અને તમે કઈ તંત્રને રજૂઆત કરી હતી? એ તો બસો વચમાં બંધ કરી દીધી, પછી આ વાલીઓ અમારી પાસે આવ્યા એટલે આ ધરા ને ધરા બસ ચાલુ કરી છે, પણ તોય વાલીઓ અમને ધરાથી બસ હલાવે છે. તો અમારે એનો નિર્ણય શું લે? બસ હાલતી નથી તોય પણ અમે હકાવી છીએ, પણ અમારી બસ આ 2-3 વાર ખૂંચી ગઈ છે અહીંયા. તો અમારે એનો નિર્ણય સરકારને લેવો પડે. અરવલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી.
વિવાદ છેલ્લા એક અઠવાડિયાથી છેડાયો વિવાદ ડેરીના કર્મચારીઓ મારી ગોંધી રાખવાનો આક્ષેપ ધરાજી પોલીસ મથકે યોજાયો લોક દરબાર તહેવારોમાં ચાલતા શાંતિ કાયદો વ્યવસ્થા જાળવવા યોજાયો લોક દરબાર હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા રાજકીય અગ્રણીઓ હાજર ચોમાસાની ઋતુમાં વરસાદની સાથોસાથ જીવજંતુઓનો ઉપદ્રવ વધુ ચૂડવેલ ઉપદ્રવ લોકો માટે અસહ્ય ઠેર ઠેર જીવાતના ઉપદ્રવથી લોકો ત્રાહિમાં આવતા આજના એબીસી ન્યૂઝ સમાચાર આવતીકાલે આજ ટાઈમે આજ જનક પર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ નમસ્કાર